ઘરાણી કઢાવવાના 18 કરોડ રૂપિયા માગે છે. હાલો સંજયભાઈ ને કે લ્યો ઉપાડવાને કરો તમે. હવે ઓપરેશન ગુજરાત થવાનું છે. આ ગિરિવર્જા મોરલાન કંકર પેટ ભરા, ઋત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા. એને ખબર પડે કે હવે કઈક અષાઢી મેઘ નું બરાબર મેઘલો ધામમાં થયો છે, તો હવે ટૌકા ન કરી તો હૈયા ફાટ મરા. પછી કે થી અચ્છા સંજયભાઈ માં, યોગેશભાઈ માં, કુમારકાની, અમૂલ ભટ્ટ, એમાં જ માનવતાની સરવાણી પડે. રાજકોટમાં ધારાસભ્ય સંસદસભ્ય નથી, રેઢું પડશે કે ભાઈ અહીં તો વોજ્યોભાઈ છે નહીં, આ તો હવે કોક આવે તો થાય એવું છે. અહીંયા છે, આરામ ખાયા પૈસા ખાય છે, મજા કરે છે. ભાંગું તૂટું એક મકાન તો આપો અને ધૂળ જેવું પણ ધાન તો આપો. એ હાવ જૂઠું સુકામ બોલો, એકાદ હાથી જબાન તો આપો. એને તો એમ જ એક માંડ મેળ પડ્યો છે પાંચેપુરામાં, જે થઈ હિતર પેઢીનું ભેગું કર્યું હતા 5 વર્ષ છે ને, એ નેઠું નથી. પાછું હાંજે નક્કી નથી શું થાય, ક્યારે હું કૌભાંડ ખુલી જાય. થોડો જાજો હિસાબ તો આપો, ખોટો સાચો જવાબ તો આપો. બાગમાં ભાગ છે અમારો પણ એક વાસી ગુલાબ તો આપો. બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માંગે તો તેને પૈસા ન આપો વિનંતી, અને કોઈ પણ તમારું કામ હશે તો એ કામ હું કરી આપીશ. જી હા, આ વાત અમે નથી કરી રહ્યા, પરંતુ આ વાત જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરાડિયા કરી રહ્યા છે. અને તેમની આ વાતથી જે છે તે રાજકીય ભૂકંપ આવી ગયો છે, અને અનેક ધારાસભ્યો છે તે હાલ ભાજપની સામે જે છે તેઓ આવ્યા છે, અને જે અધિકારીઓ છે તેના પર આંગળી ચીંધી છે. ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર શું કહેશો કે ભાજપના હવે જે ધારાસભ્યો છે તે અધિકારીઓ પર જે છે તે આંગળી ઉઠાવી રહ્યા છે, અને ભાજપના જે ધારાસભ્યો છે તે મુખ્યમંત્રીને ફરિયાદ કરી રહ્યા છે, તો સર સૌપ્રથમ તો શું કહેશો? કારણ કે જે રીતે આપણે જોઈએ કે આવું પહેલાં કદાચ જોવા નથી મળ્યું અને હવે જોવા મળી રહ્યું છે, એટલે કદાચ નવાઈ લાગતી હશે, પરંતુ આને કઈ રીતે જોઈ રહ્યા છો સાહેબ? જુઓ, પાપ કરવાની ઉંમરે તમે જ્યારે પાપ ન કરી શકો એવી તમારી ઉંમર થઈ જાય, પછી તમે પુણ્ય કરો ને એનું મહત્વ નથી. તમારું પુણ્યનું મહત્વ એવું છે કે જ્યારે તમને પાપ કરવાની ક્ષમતા હોવા છતાં ન કરો તો એ પુણ્ય છે. સંજયભાઈ ગોરડિયા હોય કે ભાઈ સુરતના ધારાસભ્ય હોય, આ બધા લોકો જે હવે ફૂટી નીકળ્યા છે અને બધાની ભીતર જે કરુણા ફૂટી નીકળી છે, લોકતંત્રને મજબૂત કરવાની, પ્રજાની પીડા હરવાની જે તાલાવેલી જાગી ગઈ છે રાતોરાત, હજી તો આજે પહેલું ચોમાસું બેઠાનું પહેલા ઝાપટીઓ વરસાદ પડ્યો છે અહીંયા, તો ત્યાં તો બિલાડીના ટોપે મોંઘા પડે ને મોડા પડે એમ આ લોકો ફૂટી નીકળ્યા. ઓકે, તમે પહેલ કરી છે, પણ એ પહેલથી ક્યાંય આપણે મોરલા ટહુકવા માંડે એમ ટહુકવાની જરૂર નથી. એનું કારણ એ છે કે આ લોકોના ટહુકા પાછળ પણ એક રાજનીતિ છે, બુદ્ધિપૂર્વકની રાજનીતિ. શું છે આપને સમજાવું. આવા કેટલાય ધારાસભ્યોએ આની પહેલા ભૂતકાળમાં પણ પ્રજાકીય પ્રશ્ને જાગૃતિ દાખવી હતી, અને આની બધાની જાગૃતિ જે એનો ઉમળકો એને ચડે છે ને એનો એક નિર્ધારિત સમય છે. કયો સમય છે? જ્યારે જ્યારે પ્રધાનમંડળના વિસ્તરણની વાત થાય ત્યારે ત્યારે તેઓને લોક લાગણી જે છે ને એ ફૂટી નીકળે. એના રૂવાડે રૂવાડે જનસેવા 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 એ અંધરાધાર મંડે વરસવા. બાકીના સમયમાં કાંઈ નથી થતું, નહીતર તો તમે જ્યારે શપથ ધારાસભ્ય તરીકેના શપથ લીધા, આ અત્યારે તમે જે ગોખણીયો શ્લોક બોલો છો એ તો પહેલે જ દિવસથી છે ને. હવે શું કામ? મહેન્દ્ર મસરુ ધારાસભ્ય નથી અત્યારે, જૂનાગઢનો લોક સેવક છે. એની પાસે હજારો લોકો આજે જાય છે અને સેવા મેળવીને પાછા આવતા રહે છે. મહુવામાં કનુ કળસરિયા ધારાસભ્ય નથી, તો એની પાસે આજે હજારો લોકો જાય છે અને સારા કામ જે કંઈ હોય એ ફરિયાદ કરીને જાય છે. એની ઇમેજ જ એવી છે. રાજકોટમાં અશ્વિનભાઈ મહેતા, નરેન્દ્ર મોદી પહેલી વખત રાજકોટમાં ચૂંટણી લડ્યા એની સામે લડનારા નામ હતો અશ્વિનભાઈ મહેતા, જીવન કમર્શિયલ બેંકના ડિરેક્ટર હતા. મોદી જીતી ગયા એ તો જીતવાની સંભાવના હતી જ, કે ભાઈ એવડું મોટું સંગઠન છે ને, આ કોંગ્રેસમાંથી ઉભા, કોંગ્રેસનું સંગઠન નહોતું. પણ એ મોદી જીતી ગયા એમાં આખા રાજકોટને મોદી જીત્યાના આનંદ કરતા પણ અશ્વિનભાઈ મહેતા હાર્યાનો ગમ વધુ હતો, કારણ કે નિષ્ઠાવાન માણસ હતા મોદી. ત્યારે આપણે કોઈ આની સામે કમ્પેર નથી કરતા, પણ આની છાપ તો ગેરંટી હતી. આ બધા તમે જે સંજય કોરડિયાથી માંડી યોગેશ પટેલ, કુમાર કાનાણી કે અમૂલ ભટ્ટ, આવા બધા 4-5 ધારાસભ્યોનું અત્યારે સોશિયલ મીડિયાથી માંડીને બધે આવું એક વાવાઝોડું ફૂંકાણું છે. અંબાલાલે તો સોમવારથી વાવાઝોડાની વાત કરી, આ લોકો એથી 2-3 દિવસ આગળ નીકળી ગયા.
અને અત્યારે બધામાં કરુણાની સરવાણી બધી ફૂટી નીકળી છે, પણ સવાલ સુકામ છે એ સમજવા જેવો છે. એ આવકાર્ય છે અને આપણે એને સરાહી લઈએ ને એમ નહીં, તમે પહેલેથી જ આ પ્રકારના હોવા જોઈએ ને. જેમ કે હર્ષ સંઘવીએ રાજકોટના ટીઆરપી કાંડ પછી એસઆઈટી નિમી અને એમાં ભાઈને સુભાષ ત્રિવેદીને નિમા ત્યારે શું કીધું હતું કે એકદમ નિષ્ઠાવાન અને પ્રમાણિક અફસરને અમે નેતૃત્વ સોંપ્યું છે. લા ભાઈ આ કઈ વિશેષણ છે? પ્રમાણિક અને નિષ્ઠાવાન હોવું એ એક કોઈ એક્સ્ટ્રા ઉપાધિ થોડી છે. પ્રત્યેક કોન્સ્ટેબલ પ્રમાણિક હોવો જોઈએ ને. આનો અર્થ એમ થયો કે સુભાષભાઈ પ્રમાણિક છે, એવા બીજી બધી ભામ છે એ પ્રમાણિક નથી, એ તો નક્કી થયું. એમ હવે તમારી જાગૃતિ, સંજયભાઈ કોરડિયા જુનાગઢ, યોગેશ પટેલ માંજલપુર, કુમાર કાનાણી સુરત અને અમૂલભાઈ ભટ્ટ મણિનગર અમદાવાદ, આ સહિતના જેટલા જનપ્રતિનિધિઓના મગજમાં કે હૃદયમાં અત્યારે જે પ્રજાલક્ષી વાતો ફરી છે એ સુકામ ફરી છે કે એક વાત નિશ્ચિત છે, લોકસભાની ચૂંટણી પૂરી થઈ, નરેન્દ્ર મોદી અત્યારે ઇટાલી છે, બે ત્રણ દિવસમાં પાછા આવવાના, આવ્યા પછી 3 મહિના કાંઈ કામ નથી સિવાય કે આ ઘરને હમુનુતરું કરવાનું છે. એટલે એને ખબર છે કે ઓપરેશન ગુજરાત સૌથી પહેલું હાથમાં લેવાનું છે. સત્યાનાશનો પાયો સંગઠનથી માંડીને સરકાર સુધીમાં થઈ ગયો છે. એટલે સવાલ એ છે મિત્ર કે આ બધા જ લોકો જે અત્યારે કહેવાતી પ્રજાલક્ષી વાતો કરે, કોઈ તમને ભ્રષ્ટાચાર કહેતો મને મળજો મને મળજો, તો ભલામણ એક તો તમે સ્વીકારો છો કે લોકો કહે છે, અધિકારીઓ પૈસા લે છે, હવે તમને કહેજો એમ તમે કયો છો. એમ તો તમને એવું ખબર પડી હોય, સંજયભાઈ એમ કીધું કે ભાઈ મારા ધ્યાનમાં આવ્યું છે છેલ્લા 6 વર્ષમાં કોઈએ નથી લીધો, આજે પહેલી વખત આ કિસ્સો આવ્યો તો હું કહું તો ઠીક છે. હવે તમે આજે જાગ્યા, એ જે પૈસા કટકટાવવા વાળા તો આજીવન છે, પેદા છે નથી મરે ત્યાં સુધી, એ તો છે. કોઈ ઓફિસમાં રેસ્ટિંગ કાર્ડથી માંડીને જગતના કોઈ પણ કામ તમે કરાવવા જાઓ 101% પૈસા લે છે, અરે એની ક્યાં કરો. આપણા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ એણે પત્ર લખીને સરકારને બાકાયદા કીધું હતું કે અહીંના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને કમિશનર અમારા મિત્ર સખિયા સાહેબ બિલ્ડર છે, એ સખિયા નહીં 50-55 કરોડની ઉઘરાણી કઢાવવાના 18 કરોડ રૂપિયા માગે છે. જો હાલો સંજયભાઈને કે લ્યો ઉપાડવાને કરો તમે. એટલે આ બધી જ વાતો જે છે એ ગલબલિયા સેના થવા માંડ્યા છે. દરેકને ખબર છે કે હમણાં કેટલાક દિવસ પછી આ રીશફલિંગ થવાનું છે સરકારમાં, મંત્રીમંડળમાં. આ હંધી ભામ પડતી મુકાવાની, નવી ગલી નવો દાવ, આવું થવાનું છે. ગંજીપો આખે આખો ચીપે છૂટકો છે. અને એમાં દરેકને એમ છે કે ભાઈ અમારી આમ હસ્તી જે છે એ નોંધાવી દઈએ, આમ પોદળામાં હાઠીકો ન કરતા, પોદળો મારો ભેંસનો ગાયનો જે હોય, તમારે હાઠી ઘૂતરીને હોય જવાનું, પછી તમે લેવા ભલે હાંજી આવો, પણ આ તો હાઠી ઘૂતરી આ પોદળો મારો એમ. એટલે આ બધા એ છે ને પોદળામાં હાઠીકો માંડ્યું કે મંત્રી પદું જો કોઈને આપવું હોય ને તમારે ક્યાંયથી તમે સર્વે બરવે કરાવે, ભારતીય જનતા પાર્ટી ઇન્ટરનલ સર્વે કરાવે, આઈબીના સર્વે કરાવડાવે, પ્રભારીને મોકલે, તો આવું જો ગતકડું કર્યું હોય છાપામાં આવે, જાણે પોતે બહુ સજ્જન માણસ છે માનીને એવું કરવામાં આવે, એટલે શું કે જો આવું કઈ સર્વે બરવે થાય તો કોક કે ભાઈ અમારે અહીંયા સંજયભાઈ મહાન છે, અમારે અહીંયા યોગેશભાઈ મહાન છે, કુમાર કાનાણી થવા નથી, અમૂલ ભટ્ટો એના સિવાય કોઈ ન હાલે, આવી બધી વાતો કરવા માટે થઈને કરતા હોય એવું લાગે. નહીતર આ બધા જ મિત્રોને કહી દો કે પેલા તમે એક શપથ લઈ લો, હો વાત ને એક વાત, અમારે મંત્રી થવું નથી, અને ઓફિસની બાયને બોર્ડ મૂકી દો લ્યો કે અમારે હરામ બોલ તમારો દીકરો જો મંત્રી થવાનું કોઈ કહે તો, અમારે પ્રજાની સેવા સિવાય કઈ કરવું નથી, બોર્ડ મારી દે કોઈ પણ પૈસા માંગે તમને કે જો રજૂઆત કરશો તો જુઓ કઈ નહીં. અને આ બધા જે 4 છે ને આવા બીજા જે 40 હશે એ તમને કહી દઉં, સરકારની રચના થયા પછી કોઈ પાછું આવું કઈ બોલે તો મને કહેજો. અચ્છા સંજયભાઈમાં, યોગેશભાઈમાં, કુમારકાની, અમૂલ ભટ્ટ એમાં જ માનવતાની સરવાણી પડે. રાજકોટમાં ધારાસભ્ય સંસદસભ્ય નથી, રેઢું પડે છે કે ભાઈ અહીં તો વોજ્યોભાઈ છે નહીં, આ તો હવે કોઈક આવે તો થાય એવું છે, અહીંયા છે આરામ ખાયા પૈસા ખાય છે ને મજા કરે છે, તો ક્યાં એ લોકો એ કારણે થયું કહેતા. સવાલ એ છે ભાઈ કે આ બધી પોલિટિક્સ છે કાયદેસરની, કે ભાઈ તક મળે તો અમને, આ મેં કીધું તેમ અમારું ધ્યાન રાખજો, અમે કઈ ઓછી માયા નથી, આટલું કરવા હાટું થઈને જ આ લોકો બોલ્યા છે ને એને ખબર છે બોલવું જોઈએ ટાણે. રાજકારણી છે ને ક્યારેય તમે જો તક કોઈ દી ન ચૂકે, મોકો જુએ એટલે પશુ પંક્ષીને આપણે
વરસાદના ખાલી વાદળા થાય, ખબર કોટેમાં ટહુકા ના આકાશે ચમકી વીજ, મારા રુદાને રાણો હાંભર્યો આવી હારી વીજ, એને ખબર પડે. અને અસાગીરી વરજા મોરલાન કંકર પેટ ભરા, ઋત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા, એને ખબર પડે કે હવે કઈક અષાઢી મેઘનો બરાબર મેઘલો ધામમાં થયો છે, તો હવે ટહુકા ન કરે તો હૈયા ફાટ મરા પછી કેદી એમ એને છે. તો આ તો કોણે હરાવેલા છે સમજી લ્યો, એ તો નિર્દોષ પક્ષીઓ છે, નૈસર્ગિક છે, કુદરતના વાતાવરણને જોઈને ખબર પડી જાય કે કઈક ફેરફાર થવાનો થયો ઋતુમાં, એટલે એ લોકો મંડે ગહેકવા ને ટહેકવા. આ લોકો તો ઈથી મોટી માયા છે, એટલે એને ખબર પડી ગઈ કે હવે ગુજરાત ઓપરેશન ગુજરાત થવાનું છે. આ બધાથી લોકો ગળે આવી ગયા, સરકારે આવી ગઈ, પ્રજાએ આવી ગઈ, હાઈકમાન્ડે આવી ગયું, આ કોઈ હિસાબે પાપી લોકો હાલે એમ જ નથી. તો આખે આખો ઘાણવો કાઢવો હોય તો એ તો નક્કી છે, બદલાવે છૂટકો છે, તો બીજા કોને લેવા. ઈ જ્યારે આવું કારીગરી શરૂ થશે ત્યારે અમે હાવ ખૂણામાં વિસરાઈ ન જઈએ, એટલે અત્યારે હવ હવ ને પોતે થાંભલા ખોલ્યા છે કે ભાઈ અમે મેદાનમાં છીએ, જાળવા જાજો. આનાથી જરાય કરતા જરાય બીજું કાંઈ પણ આનો આશય નથી. તમે જેમ કે થોડો જાજો હિસાબ આપો, આપણા કવિ ઘાયલ ની વાત કે આજે તમને એને કીધું, એને કીધેલું કે ભાંગું તૂટું એક મકાન તો આપો અને ધૂળ જેવું પણ ધાન તો આપો, કે હાવ જૂઠું સુકામ બોલો એકાદ હાથી જબાન તો આપો. એ ઘાયલ સાહેબે કીધું હતું. આ બધાને કહીએ, તમે અત્યારે આ જે બધી વાત કરો છો તો તમે જેટલા સમયથી બે બે તંત્ર ટ્રમથી તમે ચૂંટાણા છો, તો તે દિવસ તમારામાં હૈયામાં રામ ક્યાં ગયા હતા કે પ્રતિષ્ઠા થઈ પછી જ આવ્યા છે. એટલે આ બધા છે ને મોકા પરસ્ત કહેવાય. આમાં બહુ ફૂલીને ફાળકો થઈ જવા જેવી જરૂર નથી, બહુ મોટી આશા રાખવા જેવી જરૂર નથી. હા, એટલું આપણે સંજયભાઈથી યોગેશભાઈ કુમારભાઈ અમૂલભાઈ અથવા તો આના જેવા જેટલા હોય ને, એટલું ચોક્કસ આપણે કહીએ કે જો ખરેખર તમારામાં આ માનવતાની જે કરુણાની સરુણા ફૂટી હોય અને ભગવાનના નામે તમે કહેતા હો, તો તમે બહાર બોર મારી દો કે તમારું અમારે મંત્રીપદ જોતું જ નથી, પ્રાણે દે તો મારા હમ છે જો કોઈ મને મંત્રી બનાવે તો, એવું લખો તમે જાઓ, અને છતાંય તમારે આ ચાલુ રાખો સેવા, તો વાત બરોબર છે. તમને મળ્યા ભેગું તો ગઈકાલ સુધી મનસુખ માંડવિયા જે કોકના સ્કૂટરની પાછળ આટા મારતા હતા, હવે એનો અભિવાદન સમારોહ છે, જો પૂજ્યશ્રીનો, હવે આપણે આરતી ઉતારવાની. એટલે કાકા તમને હું શું કામ, કાલ સુધી તો તમે રખડતા હતા અમારી ત્યાં રખડું ઢોરની જેમ, હવે આજ તમે હાંડ થઈ ગયા. પણ એને એમ નથી સમજતા કે ભાઈ મારે અભિવાદન નહીં, મારે આભાર માનવો છે ને મારી જનતાનો, તો એ જ સ્કૂટર એ જ બળદગાડું એ જ કોકની ગાડીમાં જઈને આભાર એને પ્રજાનો માનવો છે કે તમે બધાએ મને મત આપ્યો એટલે હું દિલ્હીમાં છું, મારું મંત્રી પદ નક્કી થઈ ગયું. તો પેલા ઋણ સ્વીકાર તો કરો. પણ મેં કીધું હતું ને તે દિવસે જયેશભાઈ રાદડિયાના સ્કૂટરની પાછળ ને બધી કોમન મેનને લાગે સ્પર્શે એવું ઘોડાગાડીમાં ગાડા બળદમાં બે હે, હવે બળદની ઉજે બેહો જી, હવે નહીં હવે ટાઉ 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 કરતા આવશે ભાભડિયા ભૂતની જેમ, લોકો ભાગશે ભાઈ હટો 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 કે હડપેટે લઈ લે, અને ચારે કરો બેરીકોટ નખાઈ જાય ને ભાઈ હવે જ્યાં જાય ત્યાં, તમે મંદિરે જાય તો મંદિરમાં આના જે મૂર્તિ હોય ને કે તા ભાઈના દર્શન કરવાની પડા પડી બધું થાય. બસ આ જ તો પ્રોબ્લેમ છે કે તમે ચૂંટાયા પહેલા જનપ્રતિનિધિ હો છો, ચૂંટાયા પછી હાંડ થઈ જાઓ છો. એ જ વાત છે આ બધામાં કે તમારી બધાની દાનત જે છે એ તમારું નિશાન ક્યાંક જુદી જગ્યાએ છે અને તમારી વાત ક્યાંક જુદી છે. બીજું આમાં કોઈ આનંદ કરવા દેવી કોઈ બહુ વાત નથી કે આપણને લાગે કે આજ હવે ખરેખર લોકતંત્ર ધબકતું થઈ જાય, એવું કઈ છે નહીં. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો અધિકારીઓ અને પદાધિકારીઓ આપણે જોઈએ તો એક સિક્કાની બે બાજુઓ છે, પરંતુ આપણે રાજકોટ જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના થઈ તેમાં પણ આપણે જોઈએ તો જે અધિકારીઓ છે તેના પર સસ્પેન્શનની કાતર ફેરવવામાં આવી, અને આપણે જે ધારાસભ્યોની વાત કરીએ છીએ તે તમામ ધારાસભ્યો અધિકારીઓ ઉપર નિશાન સાધ્યું છે. એટલે જોઈએ તો હવે અધિકારીઓ અને પદાધિકારીઓ એકબીજાની સામે હોય એ પ્રકારનું અત્યારે દેખાઈ રહ્યું છે. એમાં એવું છે, મૂળ પાપનું મૂળ તો મૂળ પદાધિકારી છે, અધિકારી નહીં. કોઈ પણ અધિકારી પોતાની ઈચ્છા પ્રમાણે કાંઈ કરી શકે નહીં, કારણ કે એ બધા તો રૂલ્સથી બંધાયેલા હોય છે. કાળું ધૂળું કરવા માટે થઈને ઉપરી આકાઓની હંમેશા આશીર્વાદ અથવા તો એની હા હોવી જોઈએ. બાકી લીગાલિટી જે છે એમાં કોઈ ફેરફાર કોઈ કરી શકે નહીં. તમે કે હું અહીંયા નોકરી કરું છું, પગાર લઈ શકું, મારે જો પૈસા ખાવા હોય કે બીજું કાળું ધોળું કરવું તો મારે સહકાર તો લેવો પડે, કારણ કે શેઠી આવતો છે. લોકતંત્રમાં શું થાય છે કે બાબા સાહેબ આંબેડકરે જે નિયમ બનાવવા હોય તે એને અધિકારી તો ફોલો કરવા જ પડે, એ એમાં ક્યારે ચીપાય નહીં. એને નોકરીનો સૌથી પહેલો ડર હોય, એટલે એ શું કરે, બુદ્ધિશાળી તો હોય, ભણેલા ગણેલા હોય તો જ નોકરી મળી હોય, નેતા હોય મારી જેમ, હવે એ રોંઢા સુધી ગયા હોય નિહાળે, હવે એ ગોઠવાઈ ગયા નેતા થઈ ગયા, ફાકા ફોતરી બે ચાર જોડી કપડાં હારા હિરો લઈને જાકેટ પહેરી નીકળી જાય, હું પોળો બજાર હાંકડી, હવે શું થાય,
હવે એને તો એમ જ એક માંડ મેળ પડ્યો છે પાંચકપુરામાં, જે થઈ 70 પેઢીનું ભેગું કર્યું, ત્યાં 5 વર્ષ છે ને એ નેઠું નથી, પાછું હાંજે નક્કી નથી શું થાય, ક્યારે હું કૌભાંડ ખુલી જાય. એટલે એ અધિકારીઓને પૂછે કે આમાંથી પૈસા કઈ રીતે કટકટાવી શકાય દાખલા તરીકે. એટલે અધિકારીઓને રસ્તો બતાવે, સાહેબ આમ કરો તો આમ થાય, તેમ કરો તો આમ થાય. બુદ્ધિ રસ્તા બધી જગ્યાએ છે. જેટલા તમારી જાણ ખાતર, આ દુનિયામાં કોઈ પણ તાળું ચાવી વગરનું હોતું નથી, કોઈ કોયડો ઉકેલ વગરનો હોતો નથી, કોઈ સમસ્યા જે છે એની સમાધાન ન હોય એવી કોઈ સમસ્યા હોય નહીં. પણ એ જેને ખબર હોય એને હોય, અમુક લોકો પાસે નીકળા સમાધાનો હોય, અમુક નીકળા સમસ્યાગ્રસ્ત હોય. એટલે આ સમસ્યાગ્રસ્ત જે રોંઢા સુધી ભણેલા માણસો હોય એ જાય અધિકારીઓ પાસે અને કહે કે એ ક્યારે હંધું ગળચી જવું હોય અજગરની જેમ તો શું કરવું. એટલે ઓલા ભાઈ એને રસ્તા બતાવે કે તમે આમ કરો તો કાંઈ વાંધો ન આવે, તમે માખણમાંથી મોવાળો આમ ખેંચી લ્યો તો કાંઈ કરતાં કાંઈ ફેર પડે, ખબર ન પડે, કોઈને અવાજે ન આવે. તમે પાણીમાંથી લાકડી કાઢી લ્યો તો ત્યાં જગ્યા ભરાઈ જાય ને, કોઈ ત્યાં કઈ નિશાન ન દે, ખાલી જગ્યા. આમ લાકડી કાઢી લ્યો તો પાણી હતું એમ થઈ જાય. એવા રસ્તા ખબર હોય અધિકારીઓને. એ અધિકારીને પૂછે, એટલે અધિકારી કે સાહેબ આમ થાય તો આમ કરી શકાય, તો ઓલા કે કાંઈ વાંધો નહીં કરો. પછી અધિકારી છે ને બુદ્ધિપૂર્વક ખેલ નાખે કે સાહેબ આમ છે, પણ આમાં મહેતા સાહેબને કંઈક સમજવું પડશે, આમાં ફલાણાભાઈનું સમજવું પડશે, ઢીકણાભાઈ કારણ કે એની સહી જરૂર છે, અહીંયા ટેબલ પર ફાઇલ અહીંયા જશે, અહીંયાથી અહીંયા જશે, અહીંયાથી અહીંયા જશે, વળી આને બધાને ખબર પડવાની આમ તેમ, એટલે આખું ચક્કડ ઉપર તૈયાર. તો ઓલો પાપી તો મૂળ હું એને ખબર છે કે 5 વર્ષ મને માંડ મેળ પડ્યો છે, તમે તો આખી જિંદગી જુઓ, પણ મને તો આ મોકો છે લી કે જે કરવું ઘટે કરે, પણ મારું ટૂંકમાં વર મરો કન્યા મરો મારું તરબણ ભરો. એટલે ઓલા બધી ખેલ નાખે. આ ભાઈ પદાધિકારી છે એટલે મેયર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે જે હોય તો એ કહી દે સાહેબ આમાં ખેલ નાખો. અધિકારીઓ પોતે બધી મલાઈ તારવી કારવી જે કઈ કાયદામાં છટકબારી છે એના આધારે બધો ખેલ નાખી દે. એટલે અધિકારી રેકોર્ડ ઉપર તમને ક્યાંય જોવા ન મળે કે એ લોકો દોષિત હોય. આ લોકો અત્યારે જે તમે કહો છો તેની સંપત્તિ વધુ છે, જેમ કે અહીંયા રાજકોટમાં સાગઠિયા કે ભાઈ સંપત્તિ એટલે તમારી વધુ છે તમારી આવકના પ્રમાણમાં. એક વાત, 75,000 નો પગાર છે ને તમારી પાસે 700 કરોડની સંપત્તિ એવું લાગે છે. એક વાત. બીજું કે તમે બેદરકાર રહ્યા એ તો હકીકત છે, તમે તમારી ફરજ અદા નથી કરી. પણ હવે જે છે એને અછવવાના સુકામ થઈ રહ્યા છે, જેલમાં પણ એને એસીની વ્યવસ્થા કરવી ઘટે તો કાંઈ વાંધો નહીં એવું સુકામ થઈ ગયું છે. કારણ કે એણે જે કાંઈ કાંડ કર્યા છે એ તો પદાધિકારીના કહેવાથી કર્યા છે, એમાં એ પાર્ટનર છે, ભાગ એણે લીધો, લાભાર્થીઓમાં તેવો શ્રી પણ છે. એટલે સીએમએ ગઈકાલે કીધું અને હાઈકોર્ટે પણ કીધું કે આમાં તમે જે નાના માછલાને પકડ્યા છે મોટા મગરમચ્છો ક્યાં છે? એમાં મોટા મગજમાં જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર અરોરા, જે તે સમયના પોલીસ કમિશનર જે છે આપણા હતા, હા રાજુ ભાર્ગવ, જે તે સમયના કલેક્ટર મહેશ બાબુ, આ સહિતના જેટલા લોકો છે એ બધા લોકો ક્યાં છે એ કે, કારણ કે બધાની જવાબદારી બનતી હતી ચેકિંગની, બરાબર છે, એને રિન્યુ કરવાની, એનું બધું તપાસ કરવાની, ખામી હોય તો કહેવાની, દુરસ્ત કરવાની વગેરે વગેરે. કારણ કે આફ્ટર ઓલ તો આ એક આખે આખું સાર્વજનિક કોમ્પ્લેક્સ જેવું હતું, એક ગેમ જોવા. તો એ બધાને કેમ એમ કે તમે બોલાવતા નથી અથવા તો એને કેમ એક્શન નથી લેતા? હાઈકોર્ટના જે દલીલ થઈ એમાં એક એડવોકેટે તો ત્યાં સુધી કીધું, હાઈકોર્ટે કીધું બરાબર છે, એણે એમ કીધું કે આ બધાએ પાપી લોકોએ જે સંપત્તિ અર્જિત કરી છે વધારાની એક્સ્ટ્રા હરામની, એ સંપત્તિ બધી કબજે કરી અને એમાંથી વળતર ચૂકવા, અને ખાલી 4 લાખની 4-4 કરોડ આપો. હું તો કહું જે લોકો આના હતભાગી બિના છે નિર્દોષ લોકો, 4-4 કરોડ આપો, પણ એ આમાંથી આપો એમ, સરકારમાંથી તો ઠીક છે જે 4 લાખ નીતિ નિયમ પ્રમાણે આપો, પણ ઓર વધારે આ હરામ ખાયા પાસેથી લઈ લ્યો. એટલે તમને કહું છું મૂળ વાત જે છે આમાં પદાધિકારી છે, એની મંજૂરી અને એની મહેરબાની વગર અધિકારીઓ પોતાની મેળે કંઈ કરે નહીં. કારણ કે અધિકારી કાંઈ પણ કરે પદાધિકારી તો આવ્યા જ હોય એના માટે, તો એને ખબર પડવાની જ હોય કાળું ધોળું શું છે. એટલે આખે આખી ઘટનામાં તમને કહી દઉં કે અધિકારી જે છે એ કેવલ મોહરું છે, એ તો તમારી જે લાલસા છે, તમારે કટકટાવવા છે, તમારે પૈસા ખાઈ જવા છે, એ લાલસા છે એનો પછી આ લોકો બુદ્ધિપૂર્વક લાભ લે. અંધરાધાર વરસાદ વરસે, આપણે ભલે ઘર આમ આખું હોય, બારીમાંથી છણ તો આવે ને, છાટા તો આવે ને, તે છાટા વાછટ આવે તો ભીગી એમ, એ આ વાછટિયા બધા છે. મૂળ જે છે હાંબેલા ધાર ખાઈ જનારા એ આ પદાધિકારીઓ છે.